હેલો એન્ડ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એવરીવન. હું છું ઇરલ જીવાણી અને ફરીથી આપણે એક ખૂબ અગત્યનો ટોપિક છે બાયોલોજીની અંદર ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છે. અને આજે આપણે જે ટોપિક ડિસ્કસ કરીએ છીએ એ પર્ટિક્યુલરલી ટોપિક છે સહલગ્નતા અને પુનઃસંયોજનનો ટોપિક છે, બરાબર. હવે પર્ટિક્યુલરલી એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ લિંકેજ એન્ડ રિકોમ્બિનેશન. હવે જ્યારે સહલગ્નતા અને પુનઃસંયોજન આ બે શબ્દો છે એને સમજવા હોય ત્યારે ત્રીજો શબ્દ છે અલ્ટિમેટલી આપણે સમજવો પડે, જેને આપણે કહીએ છીએ વ્યતિકરણની પ્રક્રિયા. શું કહીએ છીએ? વ્યતિકરણની પ્રક્રિયા. ઇંગ્લિશમાં એને કહીશું આપણે ક્રોસિંગ ઓવર, બરાબર. શું કહીશું એને? ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા. હવે આ જે છે ને એકચ્યુઅલીમાં તમે સ્ટાન્ડર્ડ 11ની અંદર ચેપ્ટર 10 જે છે એની અંદર જોઈ ચૂક્યા છો, જેની અંદર તમે સેલ ડિવિઝન એટલે કે કોષ વિભાજન જોતા હતા. એ ચેપ્ટરની અંદર તમે ઓલરેડી આ વ્યતિકરણની પ્રક્રિયા શું કહેવાય એટલે કે ક્રોસિંગ ઓવર શું છે એ જોઈ ચૂક્યા છો. આખી પ્રક્રિયા જો આપણે સહલગ્નતા અને પુનઃસંયોજનની સમજવી હોય તો આપણો વ્યતિકરણનો ટોપિક છે એ ક્લિયર હોવો જોઈએ. બટ ડોન્ટ વરી, જો તમને લોકોને વ્યતિકરણને લઈને કંઈ પ્રોબ્લેમ હોય અથવા તો તમારી અન્ડરસ્ટેન્ડિંગ 11 સ્ટાન્ડર્ડમાં ક્લિયર નથી તો તમે લોકો ઓલરેડી યુટ્યુબ પર અત્યારે એ જ ચેપ્ટર છે એ રન થઈ રહ્યું છે, બરાબર. અને આજે ઓલરેડી એનો પહેલો લેક્ચર છે ચેપ્ટર નંબર 10નો એ અપલોડ થઈ ચૂક્યો છે, બરાબર. એટલે તમે પહેલેથી એ ચેપ્ટર છે એના કોન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. બિલીવ મી દેટ કે અહીંયા આગળ ચેપ્ટર નંબર 10 તમારો ક્લિયર હશે ને તો એના અકોર્ડિંગ ચેપ્ટર નંબર 5, 12માં, ચેપ્ટર નંબર 6, 12માં અને ચેપ્ટર નંબર 11 એન્ડ 12 તમારા વધારે ક્લિયર થશે. એટલે 10th ની અંદર તમારું આ ચેપ્ટર છે, સોરી 10th નંબરનું ચેપ્ટર છે 11th ની અંદર એ, ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 આ તમારું સૌથી વધારે ક્લિયર હોવું જોઈએ. આ વસ્તુને ખાસ મેન્શન કરું છું અહીંયા આગળ. જો તમારા આ ચેપ્ટર્સ છે એ ક્લિયર નથી તો થોડો તમારો બેઝ છે એને કન્ફર્મ કરો, ક્લિયર કરો. અને આ ચેપ્ટર્સ છે સ્ટાન્ડર્ડ 11ની અંદર ચેપ્ટર નંબર 8, 9 એન્ડ 10 જે તમારા ચેપ્ટર નંબર 12ની અંદર 5, 6, 11 એન્ડ 12ને રિપેર કરવામાં હેલ્પ કરશે, બરાબર. ઓકે, તો અહીં આગળ પર્ટિક્યુલરલી વાત કરીએ સહલગ્નતા અને પુનઃસંયોજન માટે, બરાબર. હવે આ કોન્સેપ્ટ છે એ સૌથી પહેલાં થોમસ હન્ટ મોર્ગન નામના જે સાયન્ટિસ્ટ હતા એમણે આપણને આપેલો છે, બરાબર. આમ જોતા કહીએ ને તો આ પ્રક્રિયા સમજાવવા પાછળનો પૂરેપૂરો શ્રેય જે છે થોમસ હન્ટ મોર્ગનના નામે જાય છે, કારણ કે એ સાયન્ટિસ્ટ છે એમણે આપણને મેન્ડલ સાથે અને સટન અને બોવરીને લઈને જે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ છે એ સમજાવ્યો, બરાબર. અને એ રંગસૂત્રીયવાદ છે એ સમજાવવા માટે એમણે ફળમાંથી ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર છે એનો ઉપયોગ કર્યો, બરાબર. ઓકે, હવે જ્યારે સહલગ્નતા અને પુનઃસંયોજન કહીએ છીએ ત્યારે મેં તમને હમણાં કીધું વ્યતિકરણની પ્રક્રિયા, બરાબર. એ વ્યતિકરણની પ્રક્રિયા છે ખાસ કરીને પ્રજનન કોષો ઉત્પન્ન થતા હોય, બરાબર. લિંગી પ્રજનનની પ્રક્રિયા દરમિયાન પ્રજનન કોષો ઉત્પન્ન થાય છે, બરાબર. તો એ પ્રજનન કોષો લિંગી પ્રજનનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે ત્યારે આપણને શું જોવા મળે છે તો કે વ્યતિકરણની પ્રક્રિયા જોવા મળે છે. અને કયા પ્રકારનું કોષ વિભાજન હોય છે તો કે એ અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન હોય છે. કયું હોય છે? અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન, રાઈટ. અને એ અર્ધીકરણ પ્રકારના કોષ વિભાજનના અંતે આપણે લિંગી પ્રજનનની પ્રક્રિયાની અંદર વ્યતિકરણની પ્રક્રિયા એટલે કે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા છે એ સમજીએ છીએ. અને અહીંયા આગળ થોમસ હન્ટ મોર્ગનના જે પ્રયોગ છે, બરાબર, પ્રયોગાત્મક ચકાસણી છે એની અંદર આપણે એ પ્રયોગ જે છે એને આપણે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર ફળમાખી છે એમની અંદર સમજવાના છે, બરાબર. હવે અહીંયા આગળ એક પ્રશ્ન થાય કે ડ્રોસોફિલા છે એનો જ ઉપયોગ કેમ થાય છે, બીજા કોઈ સજીવનો ઉપયોગ થોમસ હન્ટ મોર્ગને કેમ નથી કર્યો, બરાબર. તેના માટેના કેટલાક ક્રાઇટેરિયા છે. જ્યારે કોઈ પણ સજીવને આપણે પ્રયોગાત્મક ચકાસણી માટે લેતા હોઈએ ને ત્યારે વૈજ્ઞાનિક છે સાયન્ટિસ્ટ છે એ સૌથી પહેલાં કેટલાક પાસાઓનું ધ્યાન રાખે. પહેલી વાત કે અહીંયા આગળ સમય છે એ કેટલો લાગે છે એ, બરાબર. કારણ કે એક એક્સપેરિમેન્ટ પૂરો થાય પછી તમારે એની ઉપર બીજો ત્રીજો ચોથો એવી રીતે રિપીટ કરવાના હોય એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું પડે સમય. બીજી વસ્તુ છે કે એ તમારે જે સજીવ લ્યો છે એને મોટાભાગે પ્રયોગશાળાની અંદર સાચવવાનું હોય તો શું એ સજીવ છે એ મોટું છે નાનું છે, પ્રયોગશાળામાં સાચવી શકાય એવું છે કે નથી, બરાબર. એ વસ્તુ છે એને પણ ધ્યાનમાં લેવી પડે, બરાબર. ત્રીજી વસ્તુ, સરળતાથી સંતતિઓ છે એ ઉત્પન્ન થાય છે અને સંતતિની સંખ્યા છે એ ખૂબ વધારે છે કે નહીં એ વસ્તુ છે એ જોવી પડે, બરાબર. તો આ બધી જ વસ્તુઓ જે છે એ તમને ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર છે એના પ્રયોગની અંદર સરળ અને સુલભ બને છે, બરાબર. તો અહીં આગળ તમે જુઓ તો
તેને પ્રયોગશાળામાં સરળતાથી સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી. કોને? ડ્રોસોફિલા મેલેનોગાસ્ટરને. એટલે પહેલું રીઝન છે, કન્ફર્મ થાય છે, એટલા માટે મેલેનોગાસ્ટરને અહીંયા આગળ યુઝ કરવામાં આવ્યું. પોતાનું જીવનચક્ર માત્ર 2 જ અઠવાડિયામાં એ પૂર્ણ કરે છે. બરાબર, તો 2 અઠવાડિયાની અંદર જીવનચક્ર પૂરું થઈ જતું હોય તો 1 અઠવાડિયાની અંદર લગભગ આપણને બીજી જનરેશન મળો, 1 મંથની અંદર બીજી જનરેશન મળવા તરફ આપણે જઈ ચૂક્યા હોય. એટલે એક એક્સપેરિમેન્ટ પૂરો થયો, એના પછી બીજો એક્સપેરિમેન્ટ કરવો હોય તો એના માટે ટાઈમની રાહ જોવી પડે એવું નથી, થોડા સમયની અંદર આપણને સંતતિ મળી જશે બીજી. બરાબર, ત્રીજી વસ્તુ, એક વખત પ્રજનન કરે, મૈથુનની ક્રિયા કરે, ત્યારબાદ સંતતિઓ છે એ માખીની અંદર વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. એટલે સંખ્યા કેવી છે સંતતિની? તો કે ખૂબ વધારે પ્રમાણની અંદર સંતતિઓ છે એ ઉત્પન્ન થઈ શકે છે. એટલે અહીંયા આગળ મેં એકવાર પ્રજનન કરાવ્યું માખીઓ વચ્ચે, બરાબર, અને એ પ્રક્રિયાના અંતે જ્યારે એક ફલન થાય છે ત્યારે એની અંદરથી શક્યતા છે કે 100 eggs, એટલે એક સમયે એ 100 ઈંડા સુધી મૂકી શકે છે. તો આના આધારે તમે જોઈ શકો કે એની અંદર મને જનીનની કેટલી બધી વિવિધતાઓ છે એ મળશે. રાઈટ, ત્રીજી અને સૌથી અગત્યની વસ્તુ અહીંયા આગળ, તો કે અહીંયા આગળ તમે જુઓ તો સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. બરાબર, લિંગભેદ માટે વાત કરી લઈએ. અહીંયા આગળ તમે નર માખી જુઓ તો એ કદની અંદર નાની હોય અને માદા માખી જે છે એ કદની અંદર મોટી હોય છે. એટલે આપણને બહારથી જ જોઈને આઈડિયા આવી જાય કે નર માખી અને માદા માખી જે છે એ કઈ છે, એટલે કે બાહ્ય લિંગભેદ છે. અહીંયા આગળ ક્લિયરલી આપણે જોઈ શકીએ છીએ. બરાબર, જો મેલેનોગાસ્ટરમાં માખી છે એનું કદ મોટું હોય તો એ માદા માખી થશે, અને જો કદ નાનું હોય તો એ નર માખી થશે. બરાબર, તો આ બાહ્ય લિંગભેદ છે એ પણ એક એની સારી એવી લાક્ષણિકતા છે મેલેનોગાસ્ટરની. બરાબર, ઓકે, એના પછી જોઈએ તો સૌથી અગત્યનું એની અંદર આનુવંશિક વિવિધતાઓ છે એના અનેક પ્રકાર હતા. બરાબર, અને એનો ફાયદો શું હતો? તો કે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર હોય એની અંદર લો પાવરમાં પણ જોઈ શકતા હતા. ઓકે, સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એટલે કે માઇક્રોસ્કોપની વાત કરે છે, જેની અંદર 10x થી લઈને 1000x સુધીની આપણને સુવિધાઓ છે એ મળી શકે છે. એક્સનો મતલબ અહીંયા શું કરશું? તો કે એ આપણને એટલું બધું મોટું કરીને ઝૂમ કરીને બતાવી શકે છે. બરાબર, આ એક ડોટ છે અને તમે આટલું મોટું છે એ કરીને જોઈ શકો. બરાબર, એવરેજ હું કહું છું. બરાબર, તો માઇક્રોસ્કોપની અંદર એ ઇઝીલી તમે લાક્ષણિકતાઓ જોઈ શકતા હતા. બરાબર, તો અહીંયા આગળ વધારે પડતું માઇક્રોસ્કોપની અંદર કામ કરવું પડે એવું નહોતું. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ કહું, પાંખનો રંગ છે તો બંનેની અંદર સરળતાથી જોઈ શકાય, આંખનો રંગ છે તો જોઈ શકાય, પાંખ છે એની લંબાઈ છે એ જોઈ શકાય, ટૂંકી છે કે લાંબી છે એ જોઈ શકાય. બરાબર, આના ઉપરાંત શરીરનો રંગ છે, એવી બધી ઘણી લાક્ષણિકતાઓ ફળમાખીની અંદર જોવા મળતી હતી, જે આપણે પ્રયોગના એક લક્ષણ તરીકે લઈ શકતા હતા, જેની આપણને જરૂરિયાત હતી. રાઈટ, તો એટલા માટે મેલેનોગાસ્ટર ફળમાખી જે છે, બરાબર, એનો અહીંયા આગળ ચોક્કસ રીતે પ્રયોગની અંદર ઉપયોગ કરવામાં આવે છે, જે આપણને સહલગ્નતા અને પુનઃસંયોજનને સમજવામાં ખૂબ વધારે રીતે ઉપયોગી બને છે. બરાબર, તો આ કારણ છે કે જેના કારણે વૈજ્ઞાનિક થોમસ હર્ટ મોર્ગન છે એમણે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર છે એમનો ઉપયોગ કર્યો. એક વસ્તુ ક્લિયર કરી દઉં અહીંયા આગળ તમને લોકોને, કે આ જે છે એ તમને ક્વેશ્ચનની અંદર પણ પૂછાઈ શકે છે, 2 માર્કના ક્વેશ્ચનની અંદર, કે શા માટે મોર્ગન છે એમના દ્વારા ફળમાખીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, બીજા કોઈ સજીવનો ઉપયોગ કેમ નહોતો થયો. બરાબર, તો તમે એના બદલામાં આ રીઝન્સ છે એ અહીંયા આગળ એપ્લાય કરી શકો છો. રાઈટ, તો આ આપણે વાત કરી કોના માટે? તો કે થોમસ હન્ટ મોર્ગન છે એમને લઈને ડ્રોસોફિલા માટે જે માહિતી હતી એના માટે આપણે વાત કરી. રાઈટ, ઓકે, પર્ટિક્યુલરલી હવે વાત કરવા તરફ જઈ રહ્યા છે. ઓકે, આઈ થિંક આગળ જઈએ આપણે. બરાબર, ઓકે, હવે આપણે જોઈએ છીએ સહલગ્નતા અને પુનઃસંયોજન છે એમને લઈને મેન્ડલની માનસિકતા, અથવા તો એવું કહું કે એની પૂર્વધારણા શું હતી એ જોઈએ. બરાબર, હવે પર્ટિક્યુલરલી પહેલી વાત કે અહીંયા આગળ મોર્ગને જે મેલેનોગાસ્ટર લીધી હતી એની અંદર લિંગ સંકલિત જનીનો છે એમનો અભ્યાસ કરવાનો હતો. બરાબર, લિંગ સંલગ્ન જનીનો એટલે, તો કે તમને ખબર છે કે ડ્રોસોફિલા જે છે એની અંદર એક્સ અને વાય પ્રકારે પણ અમુક પ્રકારે લિંગ નિશ્ચયમાં ભાગ ભજવે છે. જો કે જેનિક બેલેન્સ થિયરી છે એ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ એટલે એના ઉપરથી આઈડિયા આવી જાય, પણ એક્સ અને વાય રંગસૂત્ર માટે વાત કરીએ છીએ તો એમાં ખાસ કરીને એક્સ રંગસૂત્ર સંલગ્ન જે કોઈ પણ લક્ષણો છે એમને આપણે ધ્યાનમાં લીધા છે. એટલા માટે એને શું કીધું આપણે? તો કે એને આપણે લિંગ સંકલિત જનીનો છે એવું કહીએ છીએ. બરાબર, અને આ જનીનોના અભ્યાસ માટે મોર્ગને ડ્રોસોફિલામાં ઘણા બધા દ્વિસંકરણના પ્રયોગો કર્યા. આ એક વસ્તુ છે એના પણ ખાસ ધ્યાનમાં લઈશું આપણે, દ્વિસંકરણના પ્રયોગ. બરાબર, હવે દ્વિસંકરણના પ્રયોગો આવે એટલે તરત આપણને એક બીજા વૈજ્ઞાનિક આવે યાદ, મેન્ડલ. બરાબર, જેમણે વટાણા ઉપર અસંખ્ય પ્રયોગો કર્યા હતા, અને એ પ્રયોગો છે એ પણ કેવા હતા? તો કે દ્વિસંકરણ પ્રકારના હતા. ઉદાહરણ તરીકે અહીંયા આગળ જોઈએ તો મોર્ગને શું કર્યું? તો કે પીળા શરીર ધરાવતી
અને સફેદ આંખો વાળી માદા માખી, બરાબર, પીળું શરીર અને સફેદ આંખો વાળી માદા માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખો વાળી નર માખી સાથે કરાવવામાં આવ્યું, બરાબર, નર માખી સાથે કરાવવામાં આવ્યું. તો અહીંયા આગળ પછી એફ ટુ પેઢી જે છે એની અંદર આપણને જો દ્વિસંકરણનો પ્રયોગ હોય તો રિઝલ્ટ શું મળવું જોઈએ? તો કે એફ ટુ પેઢીમાં રિઝલ્ટ 9:3:3:1 રિઝલ્ટ મળવું જોઈએ. પણ અહીંયા આગળ પ્રોબ્લેમ ક્યાં થાય છે? તો કે જનીનો જે છે એ 9:3:3:1 પ્રમાણ મળવું હોય તો એકબીજાથી મુક્ત રીતે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામવા જોઈએ, જે અહીંયા આગળ મોર્ગનના કેસની અંદર સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામી ન શકે, બરાબર, જેના કારણે એફ ટુ નું રિઝલ્ટ 9:3:1 ના બદલે અહીંયા આગળ કંઈક અલગ પ્રકારનું આવે છે, બરાબર, જે એમણે વિચારેલું એની કરતા કંઈક અલગ છે, બરાબર. તો ત્યાર પછી મોર્ગન છે એમને ઘણા બધા પ્રશ્નો થયા કે આવું કેમ થાય છે, કે આ જે મેન્ડેલિયવ એક્સપેરિમેન્ટ કર્યા એની અંદર તો આ રિઝલ્ટ આવતું હતું, તો મારે સેમ ટાઈપનો એક્સપેરિમેન્ટ છે દ્વિસંકરણનો, તો મારે કેમ રિઝલ્ટ નથી આવતું, રાઈટ, એવી એમની અપેક્ષા હતી. તો એને લઈને આગળ વાત કરીએ આપણે, તો એમાં ક્યાં આન્સર જે છે એ ક્યાં શોધાયેલો છે, બરાબર, એ આપણે જોવું પડે. તો એ જે મોર્ગન છે એના સવાલનો જવાબ પુનઃસંયોજન અને સહલગ્નતાની પ્રક્રિયા છે એની અંદર જોવા મળે છે, બરાબર. ઓકે, આઈ થિંક તમને આટલું ક્લિયર થયું છે. બસ એક બે વસ્તુ યાદ રાખો એ કહું તમને અહીંયા આગળ, એક સફેદ આંખોવાળી માદા માખી અને શરીર છે એ પીળા રંગ, અને એની સાથે બદામી શરીરવાળો અને લાલ આંખોવાળી માખી, બરાબર, આ બંને વસ્તુ છે યાદ રાખવાની. આંખનો રંગ કયો છે અહીંયા આગળ? સફેદ અને લાલ. શરીરનો રંગ પીળો અને બદામી. આટલું યાદ રાખવાનું છે તમારે, બરાબર. બાકી તમને આગળના ટોપિકની અંદર બધું એક્સપ્લેન કરું છું હું, બરાબર. ડોન્ટ વરી, કંઈ ન સમજાય તો છેક સુધી લેક્ચર જોવાની એક થોડી સસ્તી લેજો, બીજું કંઈ કરવાની જરૂર નથી, બરાબર. ઓકે, હવે તમને હમણાં મેં જણાવ્યું એ મુજબ કે અહીંયા આગળ રંગસૂત્રો જે છે એ કયા રંગસૂત્રો ઉપર જનીનો હતા? તો કે એ એક્સ રંગસૂત્ર પર સ્થિત હતા એવા જનીનો હતા, બરાબર. જેમની અંદર ક્રોસ કરવામાં આવે છે ત્યારે બે શબ્દો અહીંયા વારંવાર આવે છે, સોરી, સહલગ્નતા અને પુનઃસંયોજન, રિકોમ્બિનેશન એન્ડ લિંકેજ, બરાબર. તો એને લઈને આપણે શું સમજવું પડે? તો કે એને લઈને આપણે સમજવું પડે એક પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ વ્યક્તિકરણની પ્રક્રિયા, બરાબર. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ એક રંગસૂત્ર છે જેનો કલર અહીંયા આગળ બ્રેડ દેખાય છે એ મુજબનો જ છે, બરાબર. ઓકે, હવે એક્સ રંગસૂત્ર છે એ જ્યારે જોડીમાં હોય ને ત્યારની વાત કરીએ છીએ આપણે, બરાબર. ઓકે, હવે અહીંયા આગળ થાય છે આપણે કલર ચેન્જ કરીએ, કારણ કે બંને રંગસૂત્ર જોડીમાંના છે, પણ આપણે એની અંદર વ્યતિકરણની પ્રક્રિયા છે એ સમજવી છે. તો એને લઈને આપણે થોડુંક ધ્યાનમાં લઈશું. બરાબર, આ પહેલું રંગસૂત્ર હતું, એની સાથેનું આ જોડીમાંનું બીજું રંગસૂત્ર છે, એવું ધારજો, કારણ કે મને એવું લાગે છે સ્પેશિયલ શેપ જે છે એ રંગસૂત્રોનો અહીંયા ઓકે બની રહ્યો છે, બરાબર. ઓકે, આ જોડીમાંના બંને રંગસૂત્રો છે, શું છે આ જોડીના બે રંગસૂત્રો. હવે આની અંદર વ્યતિકરણની પ્રક્રિયા સમજવાની છે, બરાબર. તમને યાદ હોય તો અર્ધીકરણ વિભાજન છે એની અંદર બે પ્રક્રિયા થાય, અર્ધીકરણ છે એની અંદર બે પ્રક્રિયા થાય, એમાં અર્ધીકરણ એક કહીએ આપણે એક, અને બીજું છે એને કહીએ અર્ધીકરણ બે, બરાબર. તો અર્ધીકરણ એક હોય કે બે હોય બંનેની અંદર શું આવે? તો કે પૂર્વાવસ્થા આવે પહેલી અવસ્થા, બીજી અવસ્થા તો કે ભાજના અવસ્થા, ત્રીજી અવસ્થા તો કે ભાજનોત્તરાવસ્થા, ચોથી અવસ્થા તો કે અંત્યાવસ્થા. જો એ અર્ધીકરણ એક હોય તો અહીંયા આગળ પૂર્વાવસ્થા એક, ભાજનાવસ્થા એક, ભાજનોત્તર અવસ્થા એક અને અંત્યાવસ્થા એક, એવું કહીએ છીએ આપણે. અને જો એ અર્ધીકરણ બે હોય તો પૂર્વાવસ્થા બે, ભાજનાવસ્થા બે, ભાજનોત્તર અવસ્થા બે અને અંત્યાવસ્થા બે, એવું કહીએ છીએ. તો એમાં જ્યારે આપણે પૂર્વાવસ્થા એક છે અર્ધીકરણ એકની, બરાબર, ત્યારે એની અંદર તમે જુઓ પૂર્વાવસ્થા એક અર્ધીકરણ એક, તો એની અંદર તમને અલગ અલગ પાંચ તબક્કાઓ જોવા મળતા હતા, બરાબર. લેપ્ટોટીન, બીજું આવે છે ઝાયગોટિન, ત્રીજું આવે છે પેક્ટિન અથવા તો પેકાઇટિન, સોરી,
કાઇટિન એના પછી આવે છે ડિપ્લોટિન અથવા તો ડાયકાઇનેસિસ. આઈ થિંક મને ક્રમ ભૂલાઈ ગયો છે, ડાયકાઇનેસિસ અને ડિપ્લોટિન. બરાબર, આ પાંચ તબક્કા હતા. એમાંની જો તમને પેકાઇટિન અવસ્થા અને ઝાયગોટિન અવસ્થા યાદ હોય તો એની અંદર તમે એવું જોતા હતા કે રંગસૂત્રો જે છે, બરાબર, આ રંગસૂત્ર જે છે એનો ચોક્કસ જનીનનો ટુકડો છે એ એની સાથે રહેલા બીજા રંગસૂત્ર સાથે અદલા બદલી કરે છે. બરાબર, ચોક્કસ રીતે રિકોમ્બિનેશન ઉત્સેચક છે એ બંનેના એકબીજા સાથેના જનીન છે એમની અદલા બદલી કરતા હતા. બરાબર, એ પહેલાં તમને યાદ હોય તો એક રંગસૂત્ર છે એ બીજા રંગસૂત્ર સાથે જોડાતું હતું અને એક સંકુલનું નિર્માણ કરતું હતું જેને કહેવાય છે સાયનેપ્ટોનોર્મલ કોમ્પ્લેક્સ. ગુજરાતીમાં કહીએ તો સાયનેપ્ટોનોર્મલ સંકુલ. બરાબર, જેવું સાયનેપ્ટોનોર્મલ સંકુલ થાય એટલે બંને એકબીજા સાથે પ્રોટીનના તંતુઓ વડે એકબીજા સાથે જોડાઈ ચૂકેલા. બરાબર, ત્યારબાદ રિકોમ્બિનેઝ ઉત્સેચક આવે. કયો ઉત્સેચક? રિકોમ્બિનેઝ. બરાબર, અને રિકોમ્બિનેઝ ઉત્સેચક છે એ શું કરશે તો કે અહીંયાથી અને અહીંયાથી બંને બાજુએથી રંગસૂત્ર છે એને કટ કરશે. એટલે કટ કરશે એટલે આ રંગસૂત્ર જે છે એનો આ ભાગ છે એ અહીંયા આગળ ટ્રાન્સફર થઈ જશે. બરાબર, અહીંયા આગળ ટ્રાન્સફર થઈ જશે. અને એ જ રીતે કહું તો અહીંયા આગળ આપણી પાસે જે પહેલું રંગસૂત્ર છે એની જે જોડનો ભાગ છે એ અહીંયા આગળ ટ્રાન્સફર થઈ જશે. બરાબર, એટલે તમે એના પછી જુઓ તો રંગસૂત્ર જે છે એ કંઈક આ પ્રકારના હોય. રાઈટ, ઓકે. રંગસૂત્રો આપણે જોઈએ તો ત્યાર પછી કેવા જોવા મળે તો કે એ રંગસૂત્રો છે એ કંઈક આવા પ્રકારના હોય. ઓકે, અને અહીંયા આગળ આ રંગસૂત્રોનો આટલો ભાગ છે એ અહીંયા આગળ આવી ગયો છે. તો તમે જુઓ છો કે બંનેના જનીન જે છે એ એકબીજા સાથે રિકોમ્બિનેટ એટલે કે મિક્સ થઈ ચૂક્યા છે. હવે આવું શા માટે થાય છે તો કે સજીવોની અંદર વિવિધતા લાવવા માટે આ પ્રકારની પ્રક્રિયા થાય છે. એક સાદું એક્ઝામ્પલ આપો. આપણે એક કોઈ પણ બાળકને જોઈએ ને તો થોડા લક્ષણો છે ને એ એમના ફાધર જેવા હોય અને થોડા લક્ષણો છે એ એમના મધર જેવા હોય. આપણે એક કેરેક્ટરિસ્ટિક જોઈએ છે બધા જ સજીવોની અંદર. બરાબર, અને એ કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતા છે, એ શા માટે એવા પ્રકારની હોય છે? અને ઘણીવાર તમે લક્ષણો જુઓ ને તો ગ્રાન્ડ ફાધર કે ગ્રાન્ડ મધર જેવા અથવા તો નાની કે નાના જેવા એના લક્ષણો હોય. બરાબર, એની પાછળનો રીઝન તો કે મધર હોય એની અંદર તો કે નાના અને નાનીની અંદરથી લાક્ષણિકતા આવી હોય અને ફાધરની અંદર તો કે ગ્રાન્ડ મધર અને ગ્રાન્ડ ફાધર છે એમની અંદરથી લાક્ષણિકતા આવી. તો એમના જનીનોની અદલા બદલી કંઈક આ અંશે થઈ હોય તો પછી આવનારી સંતતિ છે એની અંદર પણ મિક્સિંગ કંઈક આ પ્રકારે થયું હોય. બરાબર, અને એના લીધે લક્ષણો જે છે એની અંદર વિવિધતા જોવા મળે છે. બરાબર, તો અહીંયા આગળ જે પ્રક્રિયા થાય છે એમાં સંલગ્નતા અને પુનઃસંયોજન છે એ ક્યાં કેવી રીતે ભાગ ભજવે છે. બરાબર, એ પ્રક્રિયા છે એ પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અન્ડરસ્ટેન્ડ કરશું. બરાબર, અત્યારે તમે લોકોએ વ્યતિકરણનો ખ્યાલ મેળવ્યો છે કે જે આપણા આગળના લેક્ચર માટે સંલગ્નતા અને પુનઃસંયોજન માટેનું મુખ્ય ધ્યાન છે. બરાબર છે, તો આ કઈ અવસ્થામાં થાય છે આ વ્યતિકરણની પ્રક્રિયા? તો કે વ્યતિકરણની પ્રક્રિયા જે છે એ ખાસ કરીને આપણને પેકાઇટિન અવસ્થાની અંદર થતી જોવા મળે છે. એ પેકાઇટિન અવસ્થાની અંદર આપણે આ વ્યતિકરણ એટલે કે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયાના કારણે ભવિષ્યની અંદર પુનઃસંયોજન અને સંલગ્નતા છે એ બે ટોપિક છે એને સ્ટડી કરવાના છે. ઓકે, તો અહીંયા સુધી લેક્ચર છે એને રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયાથી આગળ વધશું. સો બાય બાય એન્ડ ટેક કેર.